ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ જામી છે ત્યારે સીએમ રૂપાણી નગરદેવીના દર્શન કરશે. મંદિરની બહાર ભક્તોની વહેલી સવારથી કતારો લાગી છે. સિંહાસન પર માતાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતા જેના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ લાગી છે. વહેલી સવારથી જ ભક્તો આવી જાય છે દર્શન કરવા માટે અને ભદ્રકાળી માતાના દર્શન કરે છે. હાલમાં સીએમ વિજય રૂપાણી મંદિરે આવ્યા છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ પાસેથી. દિવ્યા, જે રીતે સીએમ વિજય રૂપાણી સૌ પ્રથમ ગાંધીનગરના મંદિરે તેમણે દર્શન કર્યા હતા, ત્યારબાદ ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે તેઓ આવવાના છે, શું વધુ માહિતી? જી મિથુન, જે રીતે નગરદેવીના દર્શન કરવા દરેક વ્યક્તિ અહીંયા આવતું હોય છે ત્યારે અમદાવાદની નગરદેવી ગણાય છે, જે પરંપરાગત રીતે જગત પહેલા જમાનામાં પરંપરાગત રીતે રાજા જે પ્રકારે દર્શન કરતા હતા ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી થોડીક જ વારમાં અહીંયા દર્શન કરવા આવનાર છે. તેને લઈને જે તમામ પ્રકારનો જે બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર મંદિર, ગાંધીનગર પાસે આવેલા મંદિરમાં સીએમ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે થોડીક જ વારમાં જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, થોડીક જ વારમાં સીએમ પણ અહીંયા દર્શન કરવા આવશે. પત્ની અંજલિ રૂપાણી સાથે દર્શન કરવા દર વર્ષે આવતા હોય છે ત્યારે આ વખતે પણ તમામ પ્રકારના જે બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જે નગરદેવીના દર્શન કરવા માટે જે માનવ મહેરામણ જે ઉમટી પડતું હોય છે, નગરદેવીના દર્શન નહીં પરંતુ દરેક મંદિરમાં અન્નકૂટથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ જે કરવામાં આવતી હોય છે, નગરદેવીના દર્શન કરવા માટે પણ આવતા હોય છે ત્યારે અહીંયા પણ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે આખરી ઓગે આપી દેવામાં આવી છે. નગરદેવીના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં જે મંદિરમાં વહેલી સવારથી જે ભીડ જોવા મળતી હોય છે ત્યારે અહીંયા પણ જે ભક્તોની વહેલી સવારથી મંદિરમાં ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં જે દિવસ દરમિયાન જે ભીડ હોય છે, હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે, જેથી મંદિર પ્રશાસન તરફથી પણ અલગ અલગ આખી જે રોડ જે બનાવી દેવામાં આવી છે જેને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. સાથે જે અત્યારે જોઈ શકો છો કે જ્યાં નજર ઓછી પડે એટલી ભીડ વહેલી સવારથી માં નગરદેવીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની જે મોટી સંખ્યામાં જે ભીડ જોવા મળતી હોય છે અત્યારે પણ જે રીતે થોડીક વારમાં સીએમ આવશે તેની પહેલા અત્યારે ભક્તોને દર્શન આપવા માટે જે માતાજીના છે દર્શન કરવા આવતા હોય છે. નગરદેવીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. નવા વર્ષની શરૂઆત છે, માતાજીના દર્શન કરીને કેવી રીતે કરશે? એકચ્યુઅલી અમે દર સન્ડે, અમારા કુળદેવી મહાકાળી માતાજી છે, દર સન્ડે અમે એમના દર્શન કરવા આવીએ જ છીએ અને નવા વર્ષમાં તો ખાસ આવીએ છીએ. આમ દર વખતે સવારે વહેલા આવીએ છીએ પણ આ વખતે મુહૂર્ત થોડું લેટ હતું એટલે લેટ નીકળ્યા, એટલે અત્યારે બહારથી દર્શન કરીને સંતોષ માની લઈએ છીએ. પણ દર્શન તો કરવાના જ, દર વર્ષે નવા વર્ષમાં પણ કરવાના અને આખા વર્ષ દરમિયાન દર સન્ડે બી કરવાના. એટલે જરૂરથી નગરદેવીના દર્શન કરવા મોટી સંખ્યામાં વહેલી સવારથી જે ભીડ જોવા મળતી હોય છે, અત્યારે બી આપ પાછળ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે અત્યારે પણ જે લાંબી લાંબી કતારો ભક્તોની છે અત્યારે જોવા મળી રહી છે. એટલું જ નહીં, દરેક મંદિરમાં જે દરેક શક્તિપીઠોથી લઈને દરેક મંદિરમાં ભક્તોની જે ભીડ જોવા મળતી હોય છે અને આજના દિવસે દર્શન કરવા માટે ભક્તો જે આવતા હોય છે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, માતાજીના દર્શન કરવા આવ્યા છો, કેટલી ખુશી? બહુ જ અતિશય, અમારા કુલદેવી છે એકચ્યુઅલી, બહુ બધાને બહાર દૂર દૂર જવું પડે છે, અમારે અમદાવાદમાં જ છે તો અમને બહુ જ ખુશી છે. નવા વર્ષની શરૂઆત દર્શનથી કર. યસ, ભદ્રકાળી મારું મોં જોઈએ તો આખું વર્ષ સારું જાય. એટલે જરૂરથી જે રીતે કહી શકાય કે પરંપરાગત રીતે જે ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને નગરદેવીના દર્શન કરવા માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડતું હોય છે અને અહીંયા પણ થોડીક વારમાં સીએમ આવે તે પહેલા પણ મંદિર પ્રશાસન તરફથી તમામને જે દર્શન, નવા વર્ષની શરૂઆત છે, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. દર્શન કરવા આવ્યા છો, કેટલી ખુશી? બહુ જ, નવા વર્ષમાં તો હોય જ ને ખુશી. નવા વર્ષમાં મંદિરમાં ભગવાન પાસે કેટલી વિશેષ આમ માંગવામાં આવતી હોય? ઘણી બધી. જરૂરથી જે રીતે નવા વર્ષમાં ભગવાનના દર્શન કરવા માટે દરેક નગર યાત્રિકો આવતા હોય છે, નગરદેવીના દર્શન કરવા માટે અચૂક ભક્તોની મોટી સંખ્યામાં દર વર્ષે ભીડ જોવા મળતી હોય છે અને આજે પણ થોડીક જ વારમાં સીએમ પણ અહીંયા દર્શન કરવા આવશે. જી મિથુન. આભાર દિવ્યા માહિતી આપવા બદલ. તો નગરદેવીના દર્શન એટલે કે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે લાંબી કતારો લાગી છે.